સલામત સ્થળે તમામને ખસેડી દેવામાં આવ્યા છે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે તો વાવાઝોડું ચખૌથી હવે માત્ર એકસોને પાંત્રીસ કિલોમીટર દૂર છે એટલે કે ધીરે ધીરે હવે અંતર ઓછું થઈ રહ્યું છે સાંજે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીમાં વાવાઝોડું ચખૌના બંદરે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ તો વાવાઝોડું ક્યાં પહોંચ્યું ગુજરાત થી કેટલું દૂર છે વાવાઝોડું ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ત્યારે અમારા સહયોગી ન્યૂઝરૂમ થી

ઉપર ક્રિક સુધી આ વાવાઝોડું ગુજરાતની અંદર પ્રવેશવાનું શરૂ થઈ ચૂક્યું છે ગુજરાતની અંદર આ વાવાઝોડું પ્રવેશી રહ્યું છે અને એટલા માટે જ હમણાં થોડી વાર પહેલાં આપણે જે કલ્યાણપુર તાલુકા તાલુકાના દ્વારકાના ગામના દ્રશ્યો આપણે બતાવ્યા હતા દ્વારકાની અંદરથી પણ નિકુલે જે બતાવ્યું હતું અહીંયા કે શું પરિસ્થિતિ છે અહીંયા દ્વારકા આવે છે એટલે દ્વારકાની પરિસ્થિતિ શું છે એ ખબર પડે છે કોટેશ્વરથી પણ પ્રતિકે જે દ્રશ્યો બતાવ્યા ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે દરિયો ગાંડો તૂર બની રહ્યો છે આ કદાચ કોઈના મનમાં એવી શંકા હોય કે આ હવામાન વિભાગ કરતા વિંડી થોડું અલગ બતાવે છે તો હવામાન વિભાગે જે તસવીર જાહેર કરી છે હવામાન વિભાગની પણ તસવીર આપને બતાવીએ આ હવામાન વિભાગે જાહેર કરેલી તસવીર છે કે એ તસવીર બધી જ વસ્તુ બતાવી દે છે ક્લિયર કે આ વાવાઝોડું અત્યારે કેટલે પહોંચ્યું છે એની ઇન્ટેન્સિટી કેટલી છે અને એની સાથે સાથે ગુજરાતમાં ક્યાં કઈ રીતે આગળ વધી રહ્યું છે આ જે રીંગ બનાવેલી છે એ બતાવે છે કે વાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયા કિનારે પહોંચી ચૂક્યું છે અને આઉટર રિંગ એની આઉટર પેરી દ્વારકાને તમે જુઓ દ્વારકાને આ લાલ ભાગ થઈ ચૂક્યો છે પણ આ જે જાહેર કરવામાં આવ્યું છે એક કલાક પહેલાં હવામાન વિભાગે જાહેર કરેલી આ તસવીર છે બે વાગ્યા સ્થિતિ હતી અને બે વાગ્યા પછી ત્રણ વાગે એક કલાકની અંદર શું સ્થિતિ થઈ છે એ અત્યારે તમારી સામે છે કારણ કે માત્ર હવે એકસો કિલોમીટર દૂર છે ગુજરાતમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે ગ્રાઉન્ડ ઝીરો પર સંદેશ ન્યૂઝના તમામ સંવાદદાતા છે એક એક બંદર ઉપર એક એક દરિયા કિનારે આગળ એમની પાસેથી પણ આપણે જાણીશું કે અત્યારે જ્યારે પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે આ આફતની શરૂઆત ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે આફત શરૂ થઈ ચૂકી છે ગુજરાત ઉપર ત્યારે દરિયા કિનારે શું હાલત છે એ પણ આગળ જોઈશું આપણે ભાવીએ પૂરાભાર સમગ્ર માહિતી માટે એટલે કે ગુજરાત ઉપર સંકટ હવે વધુમાં વધુ તોડાઈ રહ્યું છે સાંજે છ વાગ્યા બાદ એ સમય જે હશે એ કદાચ ઇતિહાસ પણ બની શકે છે કારણ કે પચીસ વર્ષ બાદ આટલું ભયાનક રીતે કોઈ વાવાઝોડું આવી રહ્યું હોય તો એ બિપોળજો એ વાવાઝોડું છે અને શક્યતાઓ પૂરેપૂરી છે કે આ વાવાઝોડું ગુજરાતને હિટ કરશે સૌથી વધુ કચ્છ અને જામનગરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં પણ ભયાનક પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે